मित्रों धोरण 10 नो चौथो चैप्टर छे विद्युत। आपणे आ चैप्टर नी अंदर विद्युत विषय नी बात करीशुं। आपणे आपणा बेडरूम रूम नी अंदर बैठा होय के क्लासरूम नी अंदर बैठा होय तो तमे जे बाजु नजर करशो ए बाजु विद्युत छे। तमे विचार करो के कल्पना करो के जो विद्युत ना होत तो शुं थाय। गर्मीओ नी अंदर विद्युत ना होय तो पंखा वगर बिल्कुल रहेवाय नहीं। जो लाइट थोड़ा समय माटे कई कामकाज ना कराने जो पावर हाउस माथी बंद थाय तो समझी लो गया। એટલે તરત જ પ્રશ્ન થાય લાઈટો ક્યારે આવશે, કારણ કે વિદ્યુત એ માનવ જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે। તો આવા વિદ્યુત વિશે જાણવું એ જરૂરી છે। આપણે આ ચેપ્ટર ની અંદર વિદ્યુત શા કારણે રચાય છે, એ વિદ્યુતના જે મુખ્ય કારણ છે આપણે વિદ્યુત ભાર કહીએ છીએ। તો વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પછી તમે વિદ્યુત ઉપકરણોને જોયા છે, પંખો છે, લાઇટ છે, ટીવી છે, બધું, તો કે એ જ્યારે ચાલુ કરો એટલે ત્યારે તમે વિદ્યુતનો વપરાશ કરો, એની પાસેથી તમે કાર્ય મેળવો ત્યારે એ ગરમ થાય છે, પંખો ગરમ થાય, ટ્યુબલાઇટ ગરમ થાય, ટીવી પણ થોડોક સમય ચાલુ રાખો તે પણ ગરમ થાય, ઇસ્ત્રી તો ગરમ જ થવા માટે હોય। તો આ બધા જે સાધનો છે, બધા સાધનોનો અવરોધ એટલે શું, અવરોધ ક્યારે કામમાં આવે છે, અવરોધ ક્યારે બિનઉપયોગી છે, અવરોધના ફાયદા શું, ગેરફાયદા શું, આવી બધી ઘણી બધી ચર્ચા આપણે આ ચેપ્ટર 4 વિદ્યુતમાં કરીશું। તો મિત્રો શરૂઆત કરીએ વિદ્યુતનો પાયાની સમજણ, એટલે કે પાયાનો જે ગુણધર્મ છે એનો વિદ્યુત ભાર। તો વાત કરીએ વિદ્યુત ચેપ્ટરમાં પહેલો જ પ્રશ્ન છે કે વિદ્યુત ભાર એટલે શું, વિદ્યુત ભાર કોને કહેવાય છે। તો કે વિદ્યુત ભાર એટલે આપણે ચર્ચા કરીએ છીએ માત્ર વિદ્યુત વિશેની, તો વિદ્યુત એ વિદ્યુત ભારના કારણે રચાય છે, પણ આ વિદ્યુત ભાર એટલે શું। તો કે વિદ્યુત ભાર એ કોઈ પણ પદાર્થના અંદર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો મુખ્ય ગુણધર્મ છે। જેમ દ્રવ્યમાન છે એવી જ રીતે વિદ્યુત ભાર એ પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ગુણધર્મ છે। તેને વ્યાખ્યાયિત કરવો થોડો મુશ્કેલ છે, પણ જો આપણે એને સમજવો હોય તો એવી રીતે સમજી શકીએ કે વિદ્યુત ભાર એટલે, જ્યારે તમે કેટલીક વખતે આવો પ્રયોગો કર્યા હશે કે આવો અનુભવ પણ તમને થયો હશે કે તમે પોલિસ્ટરના કપડાં પહેરી અને શિયાળામાં કોઈક વખત જતા તો કપડાં શરીર પર ચોંટી જાય છે, આવો અનુભવ ના થયો હોય, આવો પ્રયોગ તો તમે કર્યો જ હશે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસો તો એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી નાના નાના કાગળના ટુકડાને પોતાના તરફ આકર્ષે છે। તો આવા બધા જે અલગ અલગ અનુભવો છે કે માથું ઓળતી વખતે કેટલીક વખતે કાંસકાની સાથે આપણા વાળ એની જાતે ઊંચા થઈને ચોંટી જાય છે, આવા અનુભવ મોટા ભાગે શિયાળાની ઋતુની અંદર વધારે થતા હોય છે। તો આ બધું જ વિદ્યુતના કારણે, એટલે કે આ જે કાંસકો છે, કાંસકો અને કાગળ હોય તો કાગળ કે માથાના વાળ હોય તો એ બંને અલગ અલગ વિદ્યુત ભાર ધારણ કરે છે અને જેના કારણે આવા પ્રકારના અનુભવ થાય છે। એનો અર્થ એવો થયો કે વિદ્યુત ભાર એ દરેક પદાર્થમાં રહેલા હોવા જોઈએ તો જ આવું થાય। જ્યારે જ્યારે વિદ્યુત ભાર એ એકબીજાના વિરુદ્ધ વિદ્યુત ભાર હોય ત્યારે એકબીજા પ્રત્યાકર્ષણ થાય છે। તો આપણે અહીંયા વિદ્યુત ભારની વ્યાખ્યામાં શું લખી શકે, તો કે વિદ્યુત ભારની વ્યાખ્યા આપવી ઘણી મુશ્કેલ છે, પણ વિદ્યુત ભાર એટલે શું, તો કે વિદ્યુત ભાર એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના મુખ્ય ગુણધર્મો ને તેનો વિદ્યુત ભાર કહે છે, એનો વિદ્યુત ભાર કહે છે। આ વિદ્યુત ભાર એ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો એના દ્રવ્યમાનના જેવો જ ગુણધર્મ છે, એટલે કે વિદ્યુત ભાર એ દ્રવ્યમાનના જેમ તેમના મુખ્ય ગુણધર્મોમાંનો એક છે, તેમનો મુખ્ય ગુણધર્મ છે, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો મુખ્ય ગુણધર્મ છે વિદ્યુત ભાર। તો આ જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર કોઈ એક ચોક્કસ એકમમાં મપાય છે। પ્રશ્ન એવો પૂછાય છે કે વિદ્યુત ભાર એટલે શું,
विद्युत भारना प्रकारों जणावी तेना एकम विषे जणावो। विद्युत भारना प्रकारों बे छे के एक छे धन विद्युत भार अने बीजो छे ते छे ऋण विद्युत भार। आ धन विद्युत भार अने ऋण विद्युत भार एक प्रोटोन अने इलेक्ट्रॉन द्वारा रचाय छे एटला माटे जे धन विद्युत भार छे ए प्रोटोन नो होय छे ज्यारे ऋण विद्युत भार छे ए इलेक्ट्रॉन नो होय छे। तो आम प्रोटोन अने इलेक्ट्रॉन बने प्रोटोन धन विद्युत भार अने इलेक्ट्रॉन ऋण विद्युत भार धरावे छे। આ બંને વિદ્યુત ભાર એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને પરનો ચાર્જ આપણે કહી શકીએ એનો વિદ્યુત ભાર એ કુલમ નામના એકમમાં મપાય છે। આ કુલમ નામનો એકમ ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિક પરથી આપવામાં આવ્યું છે। તો ચાર્લ્સ કુલમ ના નામ પરથી વિદ્યુત ભારનો એકમ કુલમ છે જેને સી વડે દર્શાવાય છે। કુલમને સી વડે દર્શાવવામાં આવે છે। અહીં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારમાં ધન વિદ્યુત ભારનો ચાર્જ એટલે કે પ્રોટોન પર રહેલો વિદ્યુત ભાર એ 1.6×10⁻¹⁹ કુલમ જેટલો છે એટલે કે એક પ્રોટોનનો વિદ્યુત ભાર કહી શકાય। એક પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6×10⁻¹⁹ છે જ્યારે એક ઇલેક્ટ્રોન પરનો આના જેટલો જ સેમ પણ માઇનસમાં 1.6×10⁻¹⁹ કુલમ જેટલો છે। તો ધન વિદ્યુત ભાર એટલે કે એક પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6×10⁻¹⁹ કુલમ અને એક ઇલેક્ટ્રોન પર રહેલો વિદ્યુત ભાર એ 1.6×10⁻¹⁹ કુલમ જેટલો છે બરાબર। તો અહીં આ પ્રશ્ન પરીક્ષામાં એમસીક્યુ તરીકે પણ પૂછી શકાય છે। તો આવા પ્રશ્નને તમે બરાબર ધ્યાનથી સમજી અને યાદ રાખી શકો। એ ઉપરાંત વિદ્યુત ભારનો એકમ કુલમ આ પણ પરીક્ષામાં એમસીક્યુ તરીકે પૂછી શકાય છે અને આખો પ્રશ્ન 2 માર્ક્સમાં હોય કે વિદ્યુત ભાર વિશે સમજાવી તેના એકમ વિશેની ચર્ચા કરો એના પ્રકાર અને એના એકમ વિશે તો આવો પ્રશ્ન પરીક્ષામાં હોઈ શકે છે।